સારા રોડ રસ્તા અને પાણી આપવામાં પણ ગુજરાત સરકાર પાછી પાની કરી રહી છે. રસ્તા ખરાબ છે, એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે, 44 ડિગ્રીને પારો પાર પહોંચી રહ્યો છે, ત્યારે પાણી માટે કેટલાક શહેરો વલખા મારી રહ્યા છે અને કેટલાક ગામડાઓ ત્યારે રસ્તાઓથી પણ હેરાન થઈ રહ્યા છે. ગામડાના વાત કરીએ, સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડીથી દુધઈનો રસ્તો બિસ્માર જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો જાણે કે ઊંટ સવારી કરતા હોય ને તેવું જોવા મળે છે. જર્જરિત અવસ્થામાં રોડ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આમ જે રોડ બનતો હોય છે તેને 5 વર્ષ સુધી મરામત કરવાની હોય છે અને નવીનીકરણ કરવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા તો 20 વર્ષ સુધી યથાસ્થિતિમાં જ રહ્યો છે. આમ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ 20 વર્ષે પણ ફરીથી રિપીટ રોડ થતો નથી અને શહેરોમાં RCC રોડ દર વર્ષે બનાવવામાં આવતો હોય છે. આમ ગામડામાં અને શહેરો વચ્ચે ઘણો તફાવત અને ડિફરન્સ ગ્રાન્ટોમાં પણ જોવા મળે છે, જેને લઈને ગામડાનો વિકાસ થતો નથી અને ગામડાને જોડતા રસ્તાઓનો પણ વિકાસ થતો નથી, જેને લઈ અને વાહનોમાં મેન્ટેનન્સ ખર્ચ વધી જાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધારો હોય, મોંઘવારી હોય ત્યારે વધુ કિલોમીટર કાપવું પડતું હોય છે અને ફર્સ્ટ સેકન્ડ ગિયરમાં જ્યારે ગાડી જતી હોય ત્યારે તેમાં પેટ્રોલ અને ડીઝલ પણ વધારે જતું હોય છે, એટલે બંને તરફ ગામડાઓને માર પડતો હોય છે. ગુજરાત સરકારના અણધડ વહીવટના કારણે ત્યારે આપ નિહાળી રહ્યા છો. 20 વર્ષથી આ રોડ પર કોઈ પણ પ્રકારનું કામ ન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૂળી તાલુકાના ખાટડીથી દુધઈને જોડતો રસ્તો એટલો બધો ખરાબ પરિસ્થિતિમાં હોય છે કે વાહનો સાથે હાડકા ભાગે તેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ રોડનું નવીનીકરણ કરવામાં આવતું નથી કે હાથ ધરવામાં આવ્યું નથી કામ પણ. છેલ્લા 20 વર્ષમાં કોઈ કામગીરી રસ્તા પર થઈ નથી. ગાબડા સુધા પણ પૂરવામાં આવ્યા નથી, ખાડા પણ પૂરવામાં આવતા નથી, ત્યારે મૂળી તાલુકા મથકે જવા માટે પલાસા, ધોળિયા, આસુંદ્રાણી, ભવાનીગઢ, દુધઈ સહિત 7 ગામના લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. છેલ્લા 20 વર્ષથી આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. હવે આ રસ્તો નવો બનાવવા વાહન ચાલકોમાં ખુમાનભાઈએ જણાવ્યું કે ઘણા વર્ષોથી આ રોડની આવી ખરાબ પરિસ્થિતિ સાથે ખરાબ હાલત છે. તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. ગામમાં વાહનો જે આવે છે તે જાણે કે હાડકા ભાગી નાખે તેવી રીતે ઉબડખાબડ હોય છે, જેને લઈને લોકોના કમરના દુખાવા, પગ ભાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ અંગે કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી 4 ધારાસભ્યો વહી ગયા, તેમ છતાં પણ આ રોડનું કાંઈ થતું નથી, ત્યારે તમામ જગ્યાએ કોઈ નક્કર જવાબ પણ આપવામાં આવતો નથી. નથી ધારાસભ્યો જવાબ આપી શકતા, નથી જિલ્લા પંચાયત આપતું, કે નથી તાલુકા પંચાયત આપતું, કે નથી ગ્રામ પંચાયતથી આ કામ થતું, તો કામ કરાવવું ક્યાં તેવા સવાલો પણ હવે ઉઠવા પામ્યા છે, જેને લઈને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આ પરિસ્થિતિ એવીને એવી જ રહી છે, તો હવે જવું ક્યાં તેવા સવાલ ઉઠી રહ્યા છે. હવે કંટાળીને વાહન ચાલકો 10 કિલોમીટર ફરી વાયા સરલાથી મૂડી જવા માટે મજબૂર બન્યા છે, એટલે કે નાણાં સાથે પેટ્રોલ પણ વધારે બાળી રહ્યા છે, જેમાં સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. દુધઈ ગામે ગુજરાતના પ્રખ્યાત વડવાળા દેવ મંદિર પણ આવેલું છે. એક તરફ પર્યટન સ્થળ તરીકે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પરંતુ રોડ, રસ્તો અને પાણી ન હોય તો તેનો વિકાસ ક્યારે થશે અને વિશ્વગુરુ ક્યારે બનશે દેશ, તે જોવું રહ્યું. હાલમાં તો ગુજરાતભરમાંથી ભક્તો દર્શનાર્થે આ ઉબડખાબડ રસ્તા પર આવે છે, પરિસ્થિતિ જુએ છે, પરેશાની ભોગવે છે, મજબૂર થાય છે, છતાં પણ તેઓ દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. છેલ્લા 20 વર્ષથી કોઈ પણ પ્રકારની આ રોડ પર ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી તેવું દુધઈના ગ્રામજનો કહી રહ્યા છે. અધિકારીઓને કહેવામાં આવે છે કે એક તરફ કુછ દિન તો ગુજારો કચ્છ મેં, ત્યારે હવે લોકો એ કહી રહ્યા છે કે થોડાક દિવસ તો અમારા રસ્તા પર થઈને પસાર થાવ, અમારા ખાડાવાળા રસ્તામાં, ઉબડખાબડ રસ્તામાં, ઊંટ સવારી થતા રસ્તામાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરતા દુધઈની ગ્રામ પંચાયત અથવા તેની સાથે સાથે અન્ય 7 જેટલા પેટા પર આવવા આવેલા છે, જે આ પેટા પરાથી મુખ્ય મથક જવા માટે પલાસા, ધોળિયા, આસુંદ્રાણી, ભવાનીગઢ, દુધઈ સહિતના ગ્રામજનોના લોકોને હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને મૂડી જવા માટે તેઓને હાલાકી વેઠવાનો વારો આવે છે અને યથાસ્થિતિ રહેવા પામી છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બંને એન્જિન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકો પરેશાની વેઠી રહ્યા છે. એક તરફ આઝાદીના અમૃત મહોત્સવ માણી રહ્યા છે લોકો, 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, દેશભરમાં ગુજરાતમાં પણ ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉબડખાબડ રસ્તા પર આઝાદીનો અમૃત મહોત્સવ માણવા માટે આ રોડ પર પણ લોકો પસાર થાય, અધિકારીઓ, પદાધિકારીઓ અને મુખ્યમંત્રી પણ આ રોડ પર થઈને પસાર થઈને દર્શન કરવા જાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ માણતા ગ્રામજનોની સાથે સમગ્ર ગુજરાતના નેતાઓ પણ આઝાદીનો અમૃત મહોત્સવ આ રોડ પર આવીને મનાવે તેવી માંગ ઉઠવા પામી છે.